નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી એકવાર આજના ઓનલાઈન સેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોવાના છીએ ધોરણ 6 વિષય વિજ્ઞાન આપણા પ્રથમ સેમેસ્ટરનો જે દ્વિતીય પાઠ આપણે પૂર્ણ કરેલો છે આહારના ઘટકો, તેની સ્વાધ્યાયપોથી આજે આપણે સાથે મળીને પૂરીશું. વ્યવસ્થિત રીતે પહેલાં એકવાર આ સ્વાધ્યાયપોથી છે એને સમજી લેશું, કંઈ નવો પ્રશ્ન જો એની અંદર હોય તો એને આપણે સમજી લઈશું, અને ત્યારબાદ ઘરેથી તમારા જે સ્વાધ્યાયપોથી છે એ પૂર્ણ કરવાની રહેશે, જે તમારું આજનું હોમવર્ક હશે. બરાબર, તો ચાલો વધારે સમય ન બગાડતા શરૂઆત કરીએ. આપણું ચેપ્ટર નંબર 2 આહારના ઘટકો, આખું ચેપ્ટર આપણે સારી રીતે ભણી ગયા છીએ. જો તમે બધી જ વસ્તુઓ બરાબર સમજેલા હશો તો સ્વાધ્યાયપોથીના બધા જ પ્રશ્નો તમે સરળતાથી અને સારી રીતે પૂરી શકીશો. બરાબર, સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના જોઈએ. તે પ્રસ્તાવનાની અંદર શું જોયું? ઘણા લોકો માટે માછલી પણ ભોજનનો એક ભાગ છે. સાચું કે ખોટું? તો કે સાચું. બરાબર, ઘણા લોકો ખાય છે માછલી. ખોરાકના સંદર્ભમાં નીચેનામાંથી સાચી જોડ કઈ છે? તો કે આપેલ તમામ. ગુજરાતની અંદર ઘઉં, આંધ્રપ્રદેશની અંદર ચોખા અને પંજાબની અંદર મકાઈ ખવાય છે. બરાબર, તો બધું સાચું છે. એટલે એનો જવાબ ઓપ્શન નંબર ડી. રાજમા અને સરસવનું શાક હર જગ્યા રાજ્યની જાણીતી વાનગી છે? તો કે પંજાબની અંદર. બરાબર, સરસવનું શાક અને રાજમા ક્યાં જોવા મળે છે? પંજાબની અંદર જોવા મળે છે. બરાબર, પ્રસ્તાવની અંદર કેટલી કઈ વસ્તુની વાતચીત કરેલી, ત્યારબાદ આપણે જોયું વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થોમાં શું હોય છે. યાદ છે તમને કઈ કઈ વસ્તુ હોય છે એની અંદર? તો કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન તથા ખનિજ ક્ષારોનો સમાવેશ થાય છે. બરાબર, ત્યારબાદ આપણે કેટલીક કસોટીઓ કરેલી. આયોડીનું મંદ દ્રાવણ કેવી રીતે બનાવશું? આયોડીનો મંદ દ્રાવણની આપણે જરૂર પડેલી. યાદ છે તમને? તો કે પાણીની અડધી ભરેલી ટેસ્ટ ટ્યુબમાં ટિંચર આયોડીનના થોડા 10-12 ટીપા ઉમેરવાથી પાણી આયોડીનું મંદ દ્રાવણ બની જાય છે. બરાબર, ત્યારબાદ છે કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવવા કેટલા મિલીલીટર પાણીમાં કેટલા ગ્રામ કોપર સલ્ફેટ ઓગાળશો? તો કે 100 મિલીલીટર પાણીમાં 2 ગ્રામ કોપર સલ્ફેટ ઓગાળીશું. બરાબર, ત્યારબાદ અહીં જો પૌષ્ટિક સોડા અને પાણી કેટલા પ્રમાણમાં લેવાથી પ્રોટીનની હાજરી ચકાસવા માટેનું દ્રાવણ મળે છે? આપણે પ્રોટીનની, સ્ટાર્ચની, ચરબીની બધાની હાજરી ચકાસેલી. બરાબર, આ પાઠની અંદર તમને ખ્યાલ હોય તો પ્રવૃત્તિઓ જોયેલી આપણે. તો કે 100 ml પાણીમાં 10 ગ્રામ પૌષ્ટિક સોડા ઓગાળવાથી પ્રોટીનની હાજરી ચકાસવા માટેનું દ્રાવણ બને છે. બરાબર, ખાદ્ય પદાર્થોમાં કાર્બોદિતની હાજરી જાણવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે આયોડીનના દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, એવી જ રીતે અહીંયા કેટલાક તમને સરળ એવા વિકલ્પો આપેલા છે, જોઈ લેજો. ખૂબ જ સરળ છે. બરાબર, જો આપણે જે સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન કરીશું એ થોડું ઝડપથી જ કરીશું, કારણ કે આપણે આ બધી વસ્તુ ભણી ગયા છીએ. બરાબર, કંઈક નવી વસ્તુ હશે તો જ આપણે આની ચર્ચા કરીશું. છતાં પણ તમે જ્યારે પણ સ્વાધ્યાયપોથી પૂરો છો, બરાબર, ત્યારે કોઈ વસ્તુ એવી છે કે તમને સમજાતી નથી, તો તમારે એને પેન્સિલથી નોટ ડાઉન કરીને રાખવાની છે. જ્યારે પણ તમે નોટબુક સ્વાધ્યાયપોથી ચેક કરાવવા માટે આવો છો ત્યારે એની ચર્ચા તમારે મારી સાથે કરવાની છે. બરાબર, તો જે તે વિજ્ઞાનના શિક્ષક ઉપલબ્ધ હોય તેની સાથે તેની ચર્ચા તમે કરી શકો છો. બરાબર, એટલે બધા જ વિદ્યાર્થીઓ ધ્યાનમાં લે આ બાબત. ત્યારબાદ જો અહીંયા આપેલું છે, આપેલ ખાદ્ય પદાર્થોમાં કાર્બોદિત અને પ્રોટીનની હાજરી ચકાસવા માટેનું વર્ણન કરો પ્રયોગનું. બરાબર, આ પ્રયોગ છે આપણે ઓલરેડી પાઠ્યપુસ્તકની અંદર ખૂબ જ સારી રીતે ભણી ગયેલા છીએ, એટલે આપણે એની ચર્ચા આની અંદર ફરીથી કરીશું નહીં. બરાબર, યાદ છે તમને આ બધી જ વસ્તુઓને કેવી રીતે આપણે ડ્રોપર, આયોડીનનું દ્રાવણ, બધી જ વસ્તુઓની અંદર આપણે ચકાસણી કરેલી. બરાબર, જો અહીંયા એનું કોષ્ટક પણ આપેલું છે કે શેની અંદર કઈ કઈ વસ્તુ જોવા મળે છે. બરાબર, નિર્ણય આપણે લીધેલો હતો કે બટાકા, ઘઉંનો લોટ, ચોખાનો લોટ કાર્બોદિત ઘટક ધરાવે છે, જ્યારે દૂધ, પનીર, ચણાનો લોટ, તુવેરની બાફેલી દાળ પ્રોટીન ધરાવે છે. બરાબર, કેવી રીતે એની ચકાસણી થાય એ આપણે જ્યારે પણ ભણતા હતા ત્યારે બધી જ પ્રવૃત્તિની અંદર સારી રીતે જોઈ ગયા હતા. બરાબર, મેં જે હોય પોષ્ટક છે, કાચા બટાટામાં કઈ કઈ વસ્તુ હોય? તો કે સ્ટાર્ચ હોય, હા. પ્રોટીન હોય, ના. ચરબી હોય, ના. દૂધ છે તો દૂધમાં સ્ટાર્ચ હોય, ના. પ્રોટીન હોય, હા. અને ચરબી હોય, તો કે હા. બરાબર, આપણે એ પણ જોયું હતું કે એક જ ખાદ્ય સામગ્રીની અંદર એક કરતાં વધારે પદાર્થો હોઈ શકે છે. કોઈ પદાર્થ એવો પણ હોય કે એની અંદર પ્રોટીન, ચરબી બંને પણ હોઈ શકે. કોઈ પદાર્થ એવો હોય કે જેની અંદર સ્ટાર્ચ અને પ્રોટીન બંને પણ હોઈ શકે. બરાબર, એટલે કોઈ સામગ્રી એવી પણ હોઈ શકે કે એક કરતાં વધારે સ્ત્રોતને માં જોઈ શકાય. ફરીથી અહીંયા કેટલાક સરળ વિકલ્પો તમને આપેલા છે. બરાબર, એ પણ તમારે એકવાર જોઈ લેવાના છે, એમાં કંઈ ન સમજાય તો ટીક માર્ક કરી લેવાનું છે. બરાબર, ત્યારબાદ જો આગળ અહીંયા પ્રોટીનયુક્ત 5 વનસ્પતિના સ્ત્રોતો તથા 5 પ્રાણીજન્ય સ્ત્રોતો જણાવતા. વનસ્પતિજન્ય પ્રોટીનના સ્ત્રોતો કયા છે? ચણા, વાલ, વટાણા, તુવેદાળ અને સોયાબીન. જ્યારે પ્રોટીનયુક્ત પ્રાણીજન્ય પદાર્થો, તો કે દૂધ, ઈંડા, પનીર, માંસ અને માછલી. બરાબર, આ બધી જ વસ્તુઓની આપણે ચર્ચા કરેલી. વિટામિન સી, વિટામિન ડી, વિટામિન બી. બરાબર, યાદ છે ને તમને આ બધી જ વસ્તુઓ જ્યારે આપણે વિડીયો લેક્ચર ભણતા હતા ત્યારે બધી ચર્ચા કરેલી. ત્યારબાદ આપણો ટોપિક હતો વિવિધ પોષક દ્રવ્યો આપણા શરીર માટે શું કાર્ય કરે છે. બરાબર,
જો એ કાર્બોદિત આપણા શરીર માટે શું કાર્ય કરે તો કે કાર્બોદિત ઘટકો આપણા શરીરને વિવિધ કાર્યો માટેની શક્તિ પૂરી પાડે છે. આપણે જોયું કે ભાઈ વિટામિન છે, ક્ષાર છે, પાણી છે, કાર્બોદિત છે, ચરબી છે, આ બધી જ વસ્તુઓ છે આપણા શરીરને શા માટે જરૂરી છે, બરાબર કયું કયું કાર્ય કરે છે, બરાબર એના વિશે પણ આપણે ચર્ચા કરેલી. જો આ બીજો પ્રશ્ન છે, ચરબીની અગત્યતા જણાવો. એની અંદર આપણે જોયેલું ને ઉપરાંત વિટામિન એ, ડી, ઈ અને કે ચરબીમાં જ દ્રાવ્ય થાય છે, બરાબર, એટલા માટે આપણે ચરબીની જરૂર પડે છે, બરાબર. માનવ શરીરને ઊર્જા પૂરી પાડતો પોષક ઘટક જણાવો તો કે કાર્બોદિત, બરાબર. ઊર્જા આપણને કોણ પૂરી પાડશે? કાર્બોદિત. આ બધી જ વસ્તુઓ તમારે વ્યવસ્થિત રીતે જોઈ લેવાની છે અને પૂરી લેવાની છે, બરાબર. ના સમજાય એને ટીક માર્ક કરી રાખવાનું છે. જો અહીંયા આ પણ એક પોષક આપણે જોયેલું તમને યાદ હોય તો, વિટામિનના પ્રકાર જણાવી, દરેકની ઉપયોગિતા જણાવો. વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, ડી, ઈ અને કે, બરાબર. વિટામિન એ શેના માટે? તો કે આંખો તથા ત્વચાની તંદુરસ્તી માટે અને જાળવણી માટે. વિટામિન ઈ કોના માટે? તો કે કોષોની કાર્યક્ષમતા માટે. આ કોષ્ટક આપણે એક ચોપડીની અંદર જોયેલું, બરાબર. ત્યારબાદ જો એક જોડકા આવેલા છે ખૂબ જ સરળ, બરાબર. જેમ કે તલ છે, તલ છે તો એ શેમાંથી આપણને તલમાંથી શું પ્રાપ્ત થાય છે? તો કે ચરબી. તેની અંદર શું આવશે? બી, બરાબર. ત્યારબાદ છે ઘઉં, ઘઉંમાંથી આપણને શું મળે છે? કાર્બોદિત. તેની અંદર શું આવશે? એ, બરાબર. સરળતાથી તમે આ જોડકા પણ પૂરી શકો છો, બરાબર. ત્યારબાદ આપણે આગળ વાતચીત કરીએ, બીજા એક અન્ય જોડકા છે તો કે પાલક અને જમરૂખ. પાલક અને જમરૂખમાંથી આપણને શું મળે? આયર્ન, બરાબર. ત્યારબાદ માછલી અને ઝીંગામાંથી શું મળશે? આયોડીન, બરાબર. આ પણ એક સરસ અને ખૂબ જ સરળ જોડકા છે, એ પણ તમે પૂરી લેજો. ત્યારબાદ જો પાણી હોય તેવા ચાર ખાદ્ય પદાર્થોનું નામ લખો. આપણે એ પણ ચર્ચા કરેલી કે જેટલી પણ શાકભાજી હોય એની બધામાં પાણી હોય જ છે, બરાબર. એ પણ તમે લખી શકો છો. એની સિવાય તમે જુઓ, દૂધ, ચાસ, તરબૂચ, લીંબુ, ટામેટું, શેરડી, કેરી, લીલું નારિયેળ વગેરે પાણી ધરાવતા ખાદ્ય પદાર્થો છે, બરાબર. ત્યારબાદ આ કોષ્ટકની આપણે ચર્ચા કરેલી કે આપણા શરીર માટે જરૂરી ખનિજ ક્ષારોનો સ્ત્રોત અને તેમની અગત્યતા જણાવો. આયોડીન છે, શેમાંથી મળે? તો કે મીઠામાંથી, ઝીંગામાંથી, માછલીમાંથી અને દરિયાઈ ખોરાકમાંથી. અગત્યતા શું છે કે તો કે થાઇરોક્સિન. થાઇરોક્સિન શું છે એની પણ આપણે ચર્ચા કરેલી, બરાબર. યાદ ના હોય તો ફરીથી એકવાર વિડીયો લેક્ચર સર્ચ મારીને તમે જોઈ શકો છો, બરાબર. થાઇરોક્સિન અંતઃસ્ત્રાવના સંશ્લેષણ માટે, માનસિક શારીરિક સ્વસ્થતા માટે જરૂરી છે, બરાબર. અહીંયા બધા જેટલા પણ ખનિજ ક્ષારો છે એ બધી ખનિજ ક્ષારોના સ્ત્રોત તમને દર્શાવેલા છે અને એની અગત્યતાઓ તમને અહીં સમજાવેલી છે, બરાબર. ત્યારબાદ છે પાણી શારીરિક સ્વાસ્થ્ય માટે અગત્યનો ઘટક છે, સમજાવ. એ તો આપણે ખબર જ છે કે પાણી વગર કોઈ પણ વસ્તુ થઈ શકતું નથી, બરાબર. આપણા શરીરની અંદર આપણે જે ખોરાક લઈએ છીએ એનું પાચન પણ થઈ શકશે નહીં, એટલા માટે પાણી છે ખૂબ જ વધારે જરૂરી છે તેવું આપણે કહી શકીએ છીએ, બરાબર. આ પ્રશ્ન પણ તમે જોઈ લેજો. ત્યાર પછીનો આપણો ટોપિક હતો સમતોલ આહાર કોને કહેવાય, બરાબર. એની વ્યાખ્યા પણ લગભગ તમને ગૃહ કાર્યની અંદર લખવા માટે આપેલી હશે. જે આહારમાં પ્રોટીન, ચરબી, કાર્બોદિત, ખનિજ ક્ષારો, વિટામિન, પાણી તથા પર્યાપ્ત માત્રામાં રેસાઓ પણ આવેલા હોય તેવા આહારને શું કહેવામાં આવે છે? સમતોલ આહાર કહેવામાં આવે છે. સારા સ્વાસ્થ્ય માટે સમતોલ આહારમાં વિવિધતા પર ખાદ્ય પદાર્થો જરૂરી હોય છે, તો કે સાચું, બરાબર. વિવિધ પ્રકારના બધા જ આપણે ખોરાકો ખાવા જોઈએ. આપણે એ પણ વાતચીત કરેલી કે અત્યારે લોકો છે એ સમતોલ આહાર લેતા નથી, એટલા માટે ઘણી બધી જે બીમારી છે એનો સામનો કરવો પડે છે, ખાસ કરીને બાળકો પણ, બરાબર. બાળકો છે એ બહારનો જે નાસ્તો હોય વધારે કરે છે, બરાબર. ઘરમાં રોટલી, શાક, દાળ, ભાત, છાશ આ બધી વસ્તુ ખાતા નથી, બરાબર. જેના કારણે એનો જે શરીરનો વિકાસ છે એ યોગ્ય રીતે થતો નથી. તો આપણે પણ એ ધ્યાન રાખવું જોઈએ, જેટલો પણ સમતોલિત આહાર જેને કહીએ છીએ આપણે વ્યવસ્થિત રીતે લેવો જોઈએ. ત્યારબાદ આપણે જોયું કે આપણે રોજિંદા જીવનમાં સમતોલિત આહાર લેવો જોઈએ, કારણ કે જો એ તમને વ્યાખ્યા આપેલી, સમજૂતી આપેલી છે, બરાબર, કે શા માટે સમતોલિત આહારની જરૂર હોય છે, બરાબર. ત્યારબાદ આપણે એ પણ જોયેલું કે ભૂસો છે એ ચરબીઓળો એકસાથે ઘણો બધો ખોરાક ખાઈ લે છે અને આકૃતિ પણ આપણી ચોપડીની અંદર હતી, બરાબર. વધુ પડતો ચરબીયુક્ત ખોરાક ન ખાવો જોઈએ. શું કામ? તો કે મેદસ્વીતા વધી શકે છે, બરાબર. જો અહીં લખેલું છે મેદસ્વીતા એટલે જાડાપણું, બરાબર. મેદસ્વીતાનું પ્રમાણ વધી શકે છે, એટલા માટે આપણે વધુ પડતો ચરબીયુક્ત ખોરાક ખાવો જોઈએ નહીં, બરાબર. બહારનો જેટલો પણ નાસ્તો છે બધો લગભગ આપણે ચરબીયુક્ત કહી શકીએ, બરાબર. એની અંદર પાંવવાળી જે કંઈ વસ્તુઓ છે એનાથી મેદસ્વીતા વધવાનો શું કહેવાય, વધી શકે છે, બરાબર. ત્યારબાદ આપણે વાતચીત કરેલી ત્રુટિજન્ય રોગો, બરાબર. ત્રુટિજન્ય રોગો એટલે શું? તો કે કેટલાક રોગો પ્રોટીન, વિવિધ પ્રકારના વિટામિન કે ખનિજ ક્ષારોની ઉણપથી થાય છે તેને શું કહેવામાં આવે છે? તો કે ત્રુટિજન્ય રોગો કહે છે, બરાબર. આપણા શરીરની અંદર પ્રોટીન હશે, વિટામિન હશે અને ખનિજ ક્ષારોની જો ઉણપ સર્જાશે અને આપણને જે કંઈ રોગોનો આપણે સામનો કરવો પડે એને શું કહેવાય? ત્રુટિજન્ય રોગો. ત્રુટિજન્ય રોગો અટકાવવા સમતોલ આહાર ખાવાથી થઈ શકે છે, સાચું, બરાબર. જો તમે સમતોલિત આહાર લેશો,
શાક, રોટલી, દાળ ભાત, છાસ, દૂધ, બરાબર, આવી બધી જ વસ્તુ જો તમે ખાશો તો આ ત્રુટિજન્ય જે રોગો છે એનાથી તમે બચી શકશો. એટલા માટે આપણા મમ્મી પપ્પા હંમેશા આપણને બધી જ વસ્તુઓ ખાવા માટે કહેતા હોય છે, બરાબર. આગળનો પ્રશ્ન છે કે ભાઈ ખનિજ દ્રવ્યો કયા છે, ત્રુટિજન્ય રોગો કયા છે અને ચિહ્નો કયા છે? તો કે કેલ્શિયમ, કેલ્શિયમની ઉણપથી આપણા હાડકાં અને દાંતનો કોવાટ થઈ શકે છે, એનાથી આપણે નબળા હાડકાં અને દાંતમાં સડો થવાનો ભય રહે છે, બરાબર. અહીંયા તમને કેટલાક રોગો વિશે કેટલીક માહિતી આપેલી છે, કેટલા ખરા ખોટા છે, ખાલી જગ્યાઓ છે, બરાબર, જે તમે જોઈ લેજો. ત્યારબાદ છે આ કોષ્ટક પણ આપણે આપણી ચોપડીની અંદર આપણે જોયેલું કે ભાઈ ઘણી વિવિધ પ્રકારના જે ખનિજ દ્રવ્યો છે એનાથી એ જો નહીં હોય આપણા પૂરતા પ્રમાણમાં આપણા શરીરની અંદર, તો આપણે કયા કયા રોગો છે એનો સામનો કરવો પડશે, બરાબર. વિટામિન એની જો ઉણપ સર્જાશે તો આંધળાપણું આપણને આવી શકે છે. એનાથી શું થશે? તો કે નબળી દ્રષ્ટિ થઈ જશે, રાત્રે ઓછું દેખાતું થઈ જશે, ક્યારેક દેખાતું બંધ પણ થઈ શકે છે. વિટામિન બીથી બેરીબેરી થશે, વિટામિન સીથી સ્કર્વી થશે, અને વિટામિન ડીથી એક્ટેસ, જેને સુક્તાન પણ કહેવામાં આવે છે, બરાબર, એની અંદર શું થઈ શકે? તો હાડકાનું નાજુક બની વળી જવું, ઘૂંટણ પાસે પગ ભટકાવવા, બરાબર. આવા બધા જે રોગો છે એનો સામનો આપણે કરવો પડે છે જો આપણે સંતુલિત આહાર નહીં લઈએ તો. એટલા માટે હંમેશા આપણે સંતુલિત આહાર લેવો જોઈએ, બરાબર. એને જ અનુસરીને કેટલીક ખાલી જગ્યાઓ આપેલી છે, બરાબર, તે પણ ખૂબ જ સરળ છે. ત્યારબાદ અહીંયા એક તફાવત આપેલો છે ખનિજ ક્ષાર અને વિટામિન્સ, બરાબર. જોઈ લઈએ આપણે, ખનિજ ક્ષારો આવશ્યકતા શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે હોય છે, તાકે વિટામિન આપણને વિવિધ રોગો સામે રક્ષણ આપે છે. બીજું છે કેલ્શિયમના હાડકાં અને દાંત માટે તેમજ આયર્ન હિમોગ્લોબિનના બંધારણ માટે જરૂરી છે. વિટામિન એ આંખ અને ચામડીના તંદુરસ્ત વિકાસ માટે તથા વિટામિન સી પેઢા માટે જરૂરી છે, બરાબર. અને ત્રીજો એક મુદ્દો આપેલો છે, ત્રણ મુદ્દા તમે પરીક્ષાની અંદર લખી શકો છો જો ખનિજ ક્ષાર અને વિટામિન વચ્ચેનો તફાવત પૂછાય તો, બરાબર. ત્યારબાદ વિટામિન બી અને વિટામિન સી વચ્ચેનો તફાવત આપેલો છે, તે પણ તમે જોઈ લેજો, બરાબર. વિટામિન બીના ફાયદા પણ આપણે જોઈ ગયેલા છીએ અને વિટામિન સીના ફાયદા પણ આપણે જોઈ ગયેલા છીએ, જેથી સરળતાથી તમે આ તફાવત લખી શકશો, બરાબર. ત્યારબાદ એને અનુસરીને કેટલાક પ્રશ્નો આપેલા છે, ખરા ખોટા છે, બરાબર. એક પ્રશ્ન પણ છે કે ભાઈ વિવિધ ખાદ્ય પદાર્થોમાં રહેલા પોષક દ્રવ્યોનો વ્યય કેવી રીતે અટકાવી શકાય છે? તો કે ખોરાકને પલાળીને રાંધવું જોઈએ, ફળો અને શાકભાજીને આખા જ ધોયા પછી પાણીથી સાફ કરવા જોઈએ, બહુ ઊંચા તાપમાને કે વધુ લાંબા સમય સુધી રાંધવું જોઈએ નહીં. જે શાકભાજી કાચા ખાઈ શકાય તેને આપણે રાંધવા જોઈએ નહીં, બરાબર. આ બધાથી શું થશે? એની અંદર જે પોષક દ્રવ્યો હશે, ખનિજ ક્ષારો હશે, એમને એમ જ રહેશે અને આપણા શરીરમાં જશે, બરાબર. ત્યારબાદ અહીંયા બીજા કેટલાક પ્રશ્નો આપેલા છે જે તમારે જોઈ લેવાના છે, જેમ કે અવલોકન જણાવો. ફળોને ચાલ ઉતારીને કે કાપીને ધોવામાં આવે તો શું થાય? તો કે પાણીમાં દ્રાવ્ય અને ફળની ચાલમાં રહેલા વિટામિન અને ખનિજ ક્ષારો દૂર થઈ જાય છે, બરાબર. એટલે આ બધી વસ્તુઓ આપણે કરવી જોઈએ નહીં, બરાબર. જો ત્યારબાદ અહીંયા જાતે કરવાની તમને કેટલીક પ્રવૃત્તિઓ આપેલી છે, બરાબર. આ બધા જ પ્રશ્નો જો તમે આખે આખો જે વિડીયો પાઠ છે અને બરાબર ભણેલા હશો તો બધા જ પ્રશ્નો તમે સરળતાથી તમારી જાતે કરી શકશો, બરાબર. આ બધા જ પ્રશ્નો તમારે વાંચી લેવાના છે, બરાબર. તો અહીંયા આપણી જે પાઠ બે છે, બરાબર, એની જે સ્વાધ્યાયપોથીનું કાર્ય છે એ પૂર્ણ થાય છે. હવે તમારે શું કરવાનું છે? તમારે સ્વાધ્યાયપોથીની અંદર વિજ્ઞાન ધોરણ 6 વિજ્ઞાન, એની અંદર સ્વાધ્યાયપોથીનો જે બીજો પાઠ છે, પહેલો પાઠ હું આશા રાખું છું કે તમે પૂરી લીધો હશે, બરાબર, કે જે આપણે તમને થોડાક સમય પહેલાં જે આપણો વિડીયો લેક્ચર હતો એની અંદર તમને પૂરવા માટે આપી દીધેલો, બરાબર. તો આજે તમારા બીજો જે પાઠ છે એ તમારી સ્વાધ્યાયપોથીની અંદર પૂર્ણ કરવાનો છે. જો તમને થોડોક લેન્ધી લાંબો પાઠ લાગતો હોય તો તમે બે દિવસ પણ લઈ શકો છો, આજે અને કાલે, બરાબર. બે દિવસની અંદર અડધો કરીને આજે સ્વાધ્યાયપોથીનો પાઠ છે એ તમારે પૂર્ણ કરી દેવાનો છે, બરાબર. ગૃહ કાર્ય છે ભેગું કરવાનું નથી, વ્યવસ્થિત સારા અક્ષરે તમારા પૂરવાનો રહેશે, બરાબર. આપણા બે પાઠ અહીંયા સ્વાધ્યાયપોથીની અંદર પૂર્ણ થાય છે. જ્યારે પણ તમે નોટબુક ચેક કરવા માટે આવો છો ત્યારે તમને સ્વાધ્યાયપોથી પણ હવે તમારે જાતે સાથે લઈને જ આવવાની રહેશે વિજ્ઞાનની, બરાબર. એની અંદર જેટલું પણ તમને કાર્ય આપેલું છે એ બધું જ કાર્ય પૂર્ણ હોવું જોઈએ, બરાબર. આ બાબતનો તમારે ખ્યાલ રાખવાનો છે. આ સ્વાધ્યાયપોથીની જે આજનું ગૃહ કાર્ય છે એની જે PDF આવશે એની અંદર તમને હું આખી સ્વાધ્યાયપોથીનું આજે સોલ્યુશન છે હું તમને મોકલી આપીશ, બરાબર. તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. તમને જો કોઈ પ્રશ્ન નથી સમજાતો તો એ પ્રશ્ન તમે લખીને રાખજો અથવા તો પેન્સિલથી ટીક માર્ક કરીને રાખજો. ત્યારે પણ તમે નોટબુક ચેક કરાવવા માટે આવો છો, તમારું ગૃહ કાર્ય ચેક કરાવવા માટે આવો છો તમારા વાલી સાથે, ત્યારે એની ચર્ચા તમે મારી સાથે કરી શકો છો, બરાબર. તો બધા જ બાળકો સૂચના ઉપર ખાસ ધ્યાન આપે. સ્વાધ્યાયપોથીનો પાઠ 1 અને પાઠ 2 બધાનો પૂર્ણ હોવો જોઈએ. જો વાલી સાથે બેસીને બાળકને ભણાવે છે તો વાલી પણ ધ્યાન આપે. પાઠ 1 અને પાઠ 2 વિજ્ઞાનની અંદર બધા જ બાળકોનો પૂર્ણ હોવો જોઈએ, બરાબર. જો એક સાથે તમારાથી ના પૂરે તો તમે બે દિવસની અંદર પણ એને પૂર્ણ કરી શકો છો, બરાબર. તો આજના આ વિડીયો લેક્ચરની અંદર આટલું જ.
આગળના લેક્ચરની અંદર આપણે વધારે કેટલીક માહિતી સાથે વધારે કેટલાક પાઠ સાથે મળીશું. બરાબર, થેન્ક યુ.